नमस्कार मित्रों, आजनो वीडियो छे एक्सिस बैंकना खाताधारकों माटे। तो एक्सिस बैंकना खाताधारकों माटे एक महत्वना समाचार आव्या छे। तो आजे छे मित्रों 1 जून 2022। तो आजे 1 जून 2022 थी एक्सिस बैंक में घणी बधी सेवाओनो दर जे कंई होय छे दरोमां फेरफार थवानो छे। तो ए फेरफारो माटे आपणे आगळ माहिती जोईए। तो मित्रों आजे जे 1 जून 2022, तो आज थी घणी बधी सेवाओ छे ए सेवाओना दरमां फेरफारो थया छे। शुं तमे एक्सिस बैंकमां खातुं धरावो छो? तो तमारे आ वात जाणवी खूब जरूरी छे मित्रों। तो खानगी क्षेत्रनी एक्सिस बैंके 1 जून 2022 थी सेविंग एकाउंट पर लगाववाळा सर्विस चार्जने वधारी दीधो छे। વધેલા નવા ચાર્જિસમાં બેલેન્સને મેન્ટેન કરવા માટે મંથલી સર્વિસ ફીસ પણ સામેલ કરવામાં આવી છે। NACHની હેઠળ ઓટો ડેબિટ ફેલ થવા પર લાગવાવાળા ચાર્જ 1 જુલાઈથી લાગુ થશે। તો એડિશનલ ચેકબુક જે હોય છે ચેકબુક પર પણ ચાર્જ લગાવવામાં હવેથી આવશે। આ ચાર્જ છે એ 1 જૂનથી લાગુ પડશે। તો મિત્રો સેમી અર્બન અને ગ્રામીણ એરિયામાં સરેરાશ માસિક રકમ બધી રીતના સેવિંગ એકાઉન્ટ પર વધારી દીધી છે। તો સેમી અર્બન શહેરોમાં ન્યૂનતમ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કે 1 લાખ રૂપિયાના ટર્મ ડિપોઝિટ કરી દીધા છે। અને લિબર્ટી સેવિંગ એકાઉન્ટમાં પણ 15,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરી દીધા છે। મિત્રો મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરવા પર પણ હવેથી ચાર્જ લાગુ પડશે। તો મેટ્રો અર્બન હેલ્થ પર 600 રૂપિયા ચાર્જ લાગશે, સેમી અર્બન પર 300 રૂપિયા ચાર્જ લાગશે અને ગ્રામીણ ઉપર 2,800 રૂપિયાનો ચાર્જ લાગુ પડશે। પછી મિત્રો NACH ડેબિટ ફેલ થવા પર પણ હવેથી ચાર્જ લાગુ પડશે। તો કેટલો ચાર્જ લાગુ પડશે જોઈએ તો NACHની ફીસ રિવાઇઝ કરીને 500 રૂપિયા કરી દીધી છે। તેની પહેલી વાર રિટર્ન પર 375 રૂપિયા હતો, બીજી વાર પર 425 રૂપિયા અને ત્રીજી વાર રિટર્ન થવા પર તેના 500 રૂપિયા ફિક્સ કરી દેવામાં આવેથી આવ્યા છે। અને ઓટો ડેબિટ ફેલ થવા પર પહેલાં 200 રૂપિયા હતા અને તેને 50 રૂપિયા વધારીને અત્યારે 250 રૂપિયા કરી દીધા છે। આ નિયમ 1 જુલાઈ 2022થી લાગુ થશે। ઇઝી એન્ડ ઇક્વિવેલેન્ટ પ્રાઇમ લિબર્ટી કૃષિ ખેડૂત સિનિયર પ્રિવિલેજ અને પ્રીમિયમ સેગમેન્ટની હેઠળ બધા ઘરેલુ અને અનિવાસી ખાતા માટે ચાર્જને 7.5% હવેથી કરી દીધો છે। મિત્રો જો તમારી પાસે એક્સિસ બેંકની ચેકબુક છે તો એના માટે પણ હવે તમારે ચાર્જ આપવો પડશે। તો એ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે। તો એક્સિસ બેંકે ચેકબુકની ફીસ 75 રૂપિયાથી વધારીને હવે 100 રૂપિયા કરી દીધી છે। ચેકબુકની કિંમત હવે પ્રતિ ચેક 2.50 રૂપિયાથી 4 રૂપિયા સુધી થઈ ગઈ છે। તો મિત્રો આ હતા એક્સિસ બેંકના દરોમાં જે કોઈ ફેરફારો થયેલા છે એના વિશે માહિતી હતી મિત્રો। તો આ માહિતીને તમે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા એક્સિસ બેંકના જે કોઈ ખાતાધારકો છે તો એ પણ આ જે નિયમો છે લાગુ પડશે હવેથી, તો એ નિયમો વિશે માહિતી મેળવી શકે। અને જે મિત્રો ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા દરરોજના વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે।